દર્શક મિત્રો ધર્મ અને ધર્મના નામે ધતિંગ આ બેમાં ખૂબ જ અંતર છે કોઈ પણ પ્રકારના ધર્મ હોય એ દરેક ધર્મ સારી બાબતો શીખવે છે ધર્મના સારા સંદેશાઓ દરેક ધર્મમાંથી મળતા હોય છે પણ ધર્મના નામે જે લોકો ધતિંગ કરે છે પાખંડ કરે છે તેવા વિષયો આ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું ખાસ કરીને જે પાખંડી લોકો હોય છે જે અનેક વિધિઓના નામે લોકોના પૈસા લૂંટે છે મહિલાઓ સાથે બળાત્કારની ઘટનાઓ સામે આવતી હોય છે અને જે પણ રીતે આવા ભોગ બનનાર લોકોની જ્યારે સંખ્યા વધતી હોય ત્યારે હાલ ગુજરાત સરકારે ખૂબ જ સારો એક વિધેયક એક કાયદો લાવી છે જેમાં આ પ્રકારના લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરાશે કડક પોલીસ કાર્યવાહી હાથ ધરાશે તેમનામાં સજાનો જે જોગવાઈ છે તેમાં ખાસ વધારો કરવામાં આવ્યો છે અને આ પ્રકારે આવા જે તત્વો છે પાખંડી તત્વો જે છૂટી ન જાય તે માટે ખાસ જે છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગુજરાત વિધાનસભામાં આ વિધેયક લાવ્યા છે ત્યારે આ વિશે આપણે વધુ ચર્ચા કરીશું સુરત શહેરના જે સત્ય શોધક સભાના પ્રમુખ છે ડોક્ટર સૂર્યકાંતભાઈ શાહ કે જેઓ વર્ષોથી આ સંસ્થા થકી એવા પાખંડીઓનો પર્દાફાશ કરતા આવ્યા છે કે જેઓ ધર્મના નામે ધતીન કરી પાખંડ કરી લોકો પાસેથી રૂપિયા લૂંટતા હોય છે અથવા તો ક્યાંક ને ક્યાંક મહિલાઓનું શોષણ કરતા હોય છે આ વિધેયક સાથે આવા જે પાખંડીઓ છે તેમને તમે કઈ રીતે ઓળખી શકો છો તે વિશે આપણે ડૉક્ટર સૂર્યકાંતભાઈ શાહજી આપણી સાથે ઉપસ્થિત છે કર્તવ્ય ગુજરાત ન્યૂઝ પર સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ વેરી મચ સાહેબ ખાસ જે હાલ જે વિધેયક આવ્યું છે સૌપ્રથમ આપણે એ વિશે થોડીક વાત કરી લઈએ આપ એ વિશે થોડુંક જણાવશો ગુજરાત રાજ્યએ બહુ મોટું કામ કર્યું છે ને પટેલ સરકારે અને ખાસ કરીને આપણા પ્રતિનિધિ હર્ષભાઈ સંઘવીએ આ કાયદો બને તે માટે એનો આખો ધારો એનો દ્રાફ્ટ કોરોડોર એ વિધાનસભામાં મૂક્યો સૌથી વધારે આનંદદાયી બાબત તો સત્ય સભા માટે અમારી એ છે કે બધા જ પક્ષોએ સર્વાનુમતિએ એ ખરડાને પસાર કર્યો અને તેના ઉપરની જે ચર્ચા ચાલી હતી અને ત્યાર પછી અમે જે કાયદો વાંચ્યો તે કહી શકાય કે એક શુભ શરૂઆત થઈ છે આ કાયદાની અંદર ઘણા બધા સુધારા વધારાને અવકાશ છે પછી ત્યાર પછીની વાત થાય છે એક આપણી રાજ્ય સરકાર કાયદાથી આપણે જે કહું તે પ્રમાણે પાખંડીઓને ફરેબીઓને જે રીતે અંકુશમાં લેવા જોઈએ અને તેને માટે કાયદો કામ કરે તે જે કર્યું છે એ બહુ જ અગત્યનું છે અને આવકાર્ય છે કાયદાની વિગતોની અંદર જોઈએ તો બહુ સ્પષ્ટ દેખાયું છે કે જેઓ આપણે કહું તેમ તન મન ધનનું શોષણ કરતા હોય અને ખાસ કરીને અશિક્ષિત અને ગરીબ લોકો એમનું જે શોષણ થાય છે માત્ર એમની અજ્ઞાનતાને કારણે એમને જે ફસાવવામાં આવે છે એની માટે આ કાયદાએ બહુ એક સારું કદમ ભર્યું છે આપણે ઈચ્છીએ કે પોલીસ સત્યશોધક સભા જેવી સંસ્થાઓ રાજકોટમાં જયંત પંડ્યા જેવા માણસો અને અન્યત્ર બીજા જે રેશનાલિસ્ટો કામ કરે છે તેમને આ કામ કરવામાં પોલીસ તરફથી ખાસ મદદ મળશે મારે એ પણ કહેવું જોઈએ કે આ કાયદો નહોતો ત્યારે પણ અમુક સ્થળોએ જ્યારે જૂનો ઇન્ડિયન પિનલ કોડથી જે બાવાઓ વગેરેને પકડી શકાય તેને પકડવા માટે પણ પોલીસે ઘણી બધી જગ્યાએ સહકાર કર્યો છે એટલે કાયદો અને તેનો અમલ આ બંનેની બાબતમાં અમને તો વિશ્વાસ પડ્યો છે કે આ કાયદાથી ખાસ કરીને જે ગરીબો અને અશિક્ષિત છે તેમનું જે શોષણ થાય તેને માટે આ કાયદો ઘણું બધું કામ કરશે ચોક્કસપણે કાયદો ખૂબ જ સારો છે પણ કાયદાનો અમલ ત્યારે થશે કે જ્યારે ભોગ બનનાર ફરિયાદી પોલીસ સુધી પહોંચશે ફરિયાદ કરશે એ જાગૃતતા લાવવા માટે જ આપણે ખાસ સૂર્યકાંતભાઈ શાહ પાસે ઉપસ્થિત છે અને જાણીશું એવા કેટલાક કિસ્સાઓ જ્યાં લોકો ભોગ બની જતા હોય છે સાહેબ એવા એવી કઈ મજબૂરીઓ હોય છે કે લોકો આવા બાવાઓના વશ થઈ જતા હોય છે આવા પાખંડીઓના વશ થઈ જતા હોય છે ખાસ એ મજબૂરીના સમયે લોકોએ શું ધ્યાન રાખવાની જરૂર છે મજબૂરી એ તો હવે દરેક વ્યક્તિને માટે બહુ મોટો અવગુણ છે પણ મજબૂરી છે અને શ્રીમંત હોય શિક્ષિત હોય અશિક્ષિત હોય બધા જ્યારે મજબૂર થાય છે ત્યારે સ્વસ્થતા ગુમાવે છે જે આપણી વાત છે તેની અંદર વિચાર કરીએ તો કે જે ગંભીર સમસ્યાઓ આ લોકો સમક્ષ ઊભી થાય છે ત્યારે એમને ઉકેલ દેખાતા નથી તેવો સમયે જેને સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ કહેવાય ને તે આ બાવાઓ મોલવીઓ કે પાદરીઓ એમને સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ આપે છે અને તેથી એમને વિશ્વાસ પડી જાય છે કે એમનું જે કોઈ પણ પ્રકારના સમસ્યા છે જેને ક્યારેક મજબૂર થાય છે તેનો નિકાલ આવશે દાખલા તરીકે કોણ જાણે એમ આપણા સમાજની અંદર બાળક થવું જ જોઈએ અને બને તો એ છોકરો જ હોવો જોઈએ મેઇલ હોવો જોઈએ આ એક પ્રકારની માન્યતા છે હવે લગ્નના ચાર પાંચ વર્ષ નીકળી જાય અને બાળક નહીં થાય સંતતિ નહીં થાય ત્યારે એ લોકો કોણ જાણે કેમ એકદમ મજબૂર બની જાય છે આ તો એક દાખલો તેવી ઘણી બધી બાબતોમાં ધંધાની અંદર નિષ્ફળતા આવે ભણવાની અંદર નાપાસ થવાનું આવે આ બધું જ્યારે જ્યારે થાય છે ત્યારે માણસો અસ્વસ્થ થઈ જાય છે અને ત્યારે એમને નિશાની તમે જે પૂછ્યું બહુ અગત્યનો મુદ્દો છે કે એમણે સાવચેત કેવી રીતે થઈ જવું જોઈએ કે આ હું છેતરાવાનો છું સાવચેત થવાનો મોટો મુદ્દો એ છે જે અમે સત્યસક સભામાં વારંવાર લોકો સમક્ષ હાજર થઈને કહીએ છીએ કે આ જે બન્યું છે તેનું કારણ શોધો હું બરાબર વાંચ્યું નહીં મેં તે કારણ છે ધંધાની અંદર જે પ્રકારે મેં નીતિ અપનાવી તે કારણ છે દંપત્તિ હોય તો એમને ડૉક્ટર પાસે જઈને પુરુષને કારણે થાય છે સ્ત્રીને કારણે થાય છે ને તેનો ઉપાય શું એ જાણવું જોઈએ આ જે કારણો છે એ સામૂહ માણસ દૂર કરી શકશે એ સવાલ જ્યારે મજબૂર લોકોને થાય ત્યારે આપોઆપ પેલા લોકોનું રાજ ઓછું થઈ જાય છે પણ એ પૂછવાવાળું થતું નથી તકલીફ એ છે અને ત્યાં સત્યસોધક સભાના કાર્યકરો જેવા તમારા જેવા જાગૃત પત્રકારોનું બહુ મોટું કામ છે કે તેઓ એ લોકોને ચેતવે જ્યાં 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 પોતપોતાનું નાનું નાનું વર્તુળ હોય ત્યાં એ લોકોને ચેતવે કે આ તમે હવે ફંદામાં ફસાવો છો એ ચેતવવાનું કામ કરવું જોઈએ અને તે જ્યારે હું બરાબર સમજું છું જેટલું હું મજબૂર લોકોને સમજું છું કે આપણે એમના પ્રત્યે સહાનુભૂતિ જ થાય કે એમના પ્રત્યે ગુસ્સો નહીં થાય કે આવું કેમ કર્યું એમ કરીને ગુસ્સો નહીં આ કરે જ એવું જો આપણા પ્રકારમાં આપણા મનમાં સહાનુભૂતિ આવે અને પેલો માણસ આગળ નહીં વધે જે અમે વારંવાર કહું છે તમને અત્યારે વાતમાં પણ કહું કે તન મનને ધનનું જે શોષણ કરે છે તેમાં આગળ નહીં વધે ત્યારે પહેલાંની રહેશેને એક માટે બહુ સરસ વાત છે આપઘાતવાળી કે આપઘાત કરવાનો જ્યારે માણસ એકદમ ઉન્માદમાં આવી જાય છે ત્યારે કોઈક માણસ જરા એને ત્રણ ચાર પાંચ મિનિટ વાતમાં નાખે તો એને આપઘાત કરવાનો જે ઉન્માદ છે તે ઓછો થતો જાય છે તેવી રીતે પહેલાં મજબૂર માણસને પણ તે વખતે જો એક તેને ક્લિક કહેવાય એ જો કરવામાં આવે તો ઘણો બધો ફેર પડી જાય કાર્યકરોએ જે લોકો સમાજની અંદર સ્વસ્થતા અને તંદુરસ્તી માનસિક તંદુરસ્તી પણ જે લાવવા માંગતા હોય તેવા જે જે માણસો જ્યાં જ્યાં હોય ત્યાં નાના નાના વર્તન હોય તમારા મિત્ર મંડળમાં જોજો ને તમારા સગાવાળામાં જોજો ખાસ આજકાલ આવી દુકાનો ખૂબ વધી ગઈ છે પાખંડીઓની શું લાગે છે આપને આ અંતર્ગત પોલીસ સાથે લોકોએ કઈ રીતે સંપર્ક કરીને આપણે શું લાગે છે કઈ રીતે ઓળખવા જોઈએ આવા લોકો આ જે આમની સંખ્યા અને આમના જુલમો જે વધતા જાય છે એ બહુ દુઃખદ છે અમારો જે અનુભવ છે પોલીસનો એ મારે તમને કહેવું જોઈએ કે જો પૂરેપૂરી રીતે તમે પૂરી તૈયારી સાથે જાઓ અને પોલીસને બરાબર સમજાવો પછી સુરત હોય રાજકોટ હોય જે અમદાવાદ હોય તો આ પોલીસ તમને ચોક્કસ સહકાર આપે છે ભાગ્યે જ કદાચ સોમાંથી એકાદ બે કિસ્સામાં એવું બન્યું હશે કે પોલીસ અસહકાર કર્યો હોય કે મોઢું ફેરવી દીધું હોય એટલે પોલીસ તંત્રનો અમારા અનુભવે વાંક કાઢી શકાય એવું નથી આપણી રજૂઆત કેવી છે તેના ઉપર આધાર રાખે છે ને આ લોકોની જે ધંધો વધી ગયો છે જે તેનું કારણ તમે જાઓ તો ઇકોનોમિક રીઝન્સ છે બહુ મોટી ચર્ચાનો વિષય છે છતાં કહીશ કે આર્થિક રીતે છેલ્લા દસ વર્ષની અંદર માણસો જે પ્રકારની જેને વેદનાઓ કહેવાય તેમાંથી જે પસાર થઈ રહ્યા છે તેનો એમને ઉકેલ નથી દેખાતો આજુબાજુ ખાસ કરીને યુવાનોની બેકારી કે છે તે મહિલાઓ પરત સમાજ પરતનું બદલા સમાજનું બદલાતું વલણ આ બધું જે થઈ રહેલું છે આઠ છેલ્લા આઠ દસ વર્ષની અંદર એ બહુ કામ કરી ગયું છે અને તેથી પહેલાં લોકો તો ચતુર છે તરત પકડી પાડે છે કે હવે આપણી દુકાન ચાલવાની અને વગર રોકાણે જો રોજ રોજ સાંજ પડે બે ત્રણ હજાર રૂપિયા કમાઈ લેવાના થતા હોય છતાં હાથ ઊંચો ને ઊંચો અલ્લા તેરા કામ કરે ગયા એક જ જવાબ આપો પોતા કંઈ કરવાનું નથી એટલે વધવાના જ કેટલીક તો મને એવું થાય કે આપણી આટલી બધી ભૂળપણ હોય આપણી બધી અક્કલ વગેરેની આપણી વાતો હોય તો સામાન્ય સામેવાળા માણસ આપણે છેતરવો નહીં જોઈએ છેતરે જ એટલે આ જે ઇકોનોમિક કન્ડિશન આર્થિક પરિસ્થિતિ જે ઊભી થઈ છે એ બહુ મોટો સવાલ છે હું સમજુ છું બેકારીનો જે સવાલ ઊભો થયો છે કે એમાંથી જો થોડુંક બહાર નીકળાય ને બધા બહુ શીખવાણને સલાહ આપે છે કે જાતનો ધંધો શરૂ કરી દેવાનો એ પોતપોતાની રીતે પેલા સ્ટાર્ટઅપ શરૂ કરવાના એ બધાની અંદર બહુ પૈસા જોઈએ બહુ હિંમત જોઈએ સામાન્ય માણસ પણ નથી હોતી શિક્ષિતોમાં પણ નથી હોતી એટલે એ બોલવાનું સહેલું છે કરતી વખતે બહુ અઘરું પડે છે એટલે એક બહુ મોટા સવાલ તરફ તમે લઈ જાઓ છો મને એટલું કહીશ કે સામાજિક રીતે બહેનો પરત્વેના બદલાયેલા વલણ જે અત્યારે ઘણી બધી જગ્યાએ ઘણા બધા આંદોલનો ચાલે જ છે બહેનોની સલામતી માટેના એમાં આપણે કેટલું વાત કરીએ અત્યારે ખબર નથી તેવું આર્થિક બાબતોનું પણ છે એટલે આ બાબતોમાં તો આપણે બધાએ જ લઈને પણ આર્થિક બાબત તો સરકાર હસ્તક જ રહે છે ખાસ આપણે લોકોને શું સંદેશ આપશું છેલ્લો સંદેશ કે ભાઈ લોકો કઈ રીતે આ બાબતે કંઈ બી આવું દેખાય તો ક્યાં કોને સંપર્ક કરે જુઓ સૌથી પહેલાં તો નજીકની પોલીસ ગેટનો જ સંપર્ક કરવા સૌથી પહેલાં જો સત્ય સભાના કાર્યકરોના ફોન નંબર વગેરે હોય તો તેના ઉપર સંપર્ક કરવો અને ત્રીજું આજુબાજુમાં કારણ કે એ બહુ કામ લાગે આજુબાજુમાં બે માણસોને પૂછવાનું રાખવાનું આ કરું તે બરાબર છે દાખલા તરીકે એક કિસ્સો આપણો એવો છે અમારે ઘણા બધા અમે તો ચોપડી એક આખી લખી છે આપણો માધવ સમાજ તેમાં માણસ શું કરતો હતો તેની અંદર એમાંથી એક કિસ્સો હું તમને લઉં તો કે એ માણસને કોઈ કે કહ્યું કે આ વાગડ પર જ પેલું એર ઇન્ડિયાની ઓફિસ છે ને ત્યાં ત્યાં એક માણસ છે ને તે તમને બે કે ત્રણ મહિનામાં તમારી પત્નીને સગર્ભા થાય એને માટે બધું કરશે હવે તે વખતે જ્યારે કોઈ એને સલાહ આપીને ત્યાં જવા ગયો ત્યારે આજુબાજુનો જ કોઈ માણસ તમારા મારા જેવો મલ્લાનો હોય કે આ શું કરે છે એ જો એક પૂછે ને તો સારું નજીકમાં નજીકનો માણસ કોઈ પણ હોય તેને પૂછવાનું રાખવું જોઈએ પહેલાં લોકો અમે આ કરીએ આ કરવા જેવું છે ને તો જ છે તે એની એ કે ત્રણ જેમ ડૉક્ટરમાં આપણે નથી કહેતા કે સેકન્ડ ઓપિનિયન લેવો જોઈએ તેવી રીતે એમાં પણ એને સેકન્ડ ઓપિનિયન લેવો જોઈએ તો એનું કામ બહુ સરળ થશે કારણ કે સભાનો સેવક સભ્યો પણ દૂર પડી જશે પોલીસ સુધી જવાની અહીંયા એ છે તે શું થવું એ કિસ્સો આગળ ચલાવું તો કે એને આ વાત મળી એ લગભગ કોર્ટ સફેલા નાકા સુધી આવી ગયો અને અમારા કાર્યકર્તાથી પસાર થતા હતા એટલે હું અમારા અનુભવે કહું છું કે પૂછવું જોઈએ કાર્યકરતાથી પહેલાં કેમ છે એમ દોસ્તી તે પૂછ્યું કે આ બહુ પ્રશ્ન બહુ મોટો થઈ ગયો છે ને અહીંયા એક ભાઈ છે તેને આ રીતે મળવાનું થાય સામે પેલી ઉદીપી કે કંઈ હોટેલ ચાલ નહીં એમ કરીને એને ત્યાં અમારા કાર્યકર લઈ ગયા હવે ઇડલી ને બધું આવતા ને વાર લાગે ને તે દરમિયાન બધી વાત કઢાવી અને કહું કે ચાલ આપણે એ માણસને મળીએ એનું ઇમેજિન એ માણસ પાસે પેલા આપણા જૂની જૂના જમાનાની ડાયરીઓ નથી આવતી મોટી તેવી ત્રણ ડાયરીઓ એ ત્રણ ડાયરીની અંદર એવું તો અહીંયા જે પુસ્તક હું તમને આપું એ ત્રણ ડાયરીઓની અંદર એને ત્યાં આઠસો આસપાસ સ્ત્રી પુરુષો આવે આઠસોની આસપાસમાં આઠથી દસ ડોક્ટર એન્જિનિયર જાણવા જેવું છે નેવું એક એનઆરઆઈ એને ત્યાં આવે ને બાકીના સુરતના ને દક્ષિણ ગુજરાત વગેરે હા તે બધા એને ત્યાં આવે હવે એનો અહમ કેટલો સંતોષ આવે તમે એક માણસનો વિચાર કરો અહમ કેટલો એક એક સ્ત્રીની છાતીને એને ચિત્રો દોરેલા પુસ્તકની અંદર સ્તન કેટલું નાનું છે મોટું છે તે પણ લખેલું એનું માસિક ક્યારે આવે છે તે પણ એની અંદર લખેલું જો એ ચોપડો જો અમે આજે બહાર પાડીએ તો ઓછા ઓછા સૌથી બસો કુટુંબ છિન્ન વિચિન્ન થઈ જાય એટલી બધી ડિટેલ્સ એની અંદર એટલે હા હા અને પૈસા પણ ને પછી નીકળું નવમા ધોરણનો એ માણસ નીકળ્યો અને કોઈ મ્યુનિસિપલ ડિપાર્ટમેન્ટની અંદર પટાવાળો તો આટલું બધું કરતો એટલે મારું કહેવાનું એ છે કે પેલો જો અમારો કાર્યકર નહીં મળતે તો એ તો એની પત્નીને ઘેરો મૂકી જ દેવાનો હતો ત્યાં મોટે ભાગના એમાં આઠ થી દસ કિસ્સા એવા છે સોરી કેટલું પ્રેક્ષકો મને દર્શકો સહન કરશે ખબર નહીં આઠથી દસ કિસ્સા એવા છે કે પતિઓ બહાર સુરક્ષા કરતા નું કામ કરતા જ્યારે પત્ની અંદર જતી દીધી હવે આનાથી વધારે તો તમે મજબૂરીને કારણે મૂર્ખાઈ કેટલી કહેવાય એટલે આ તો તમે જ્યારે કોઈ દાખલાની વાત કરો છો ત્યારે એવા ઘણા બધા દાખલા છે આ તો એક દાખલાથી તમને સમજાવો કે મજબૂરી અને મજબૂરીમાંથી આવતી મૂર્ખાઈ એટલી બધી વધી જાય છે કે માણસ આવું બધું કરી બેસે છે તો ચોક્કસપણે આ હતા ડૉક્ટર સૂર્યકાંતભાઈ શાહ એવા તો અનેક કિસ્સાઓ છે એમની પાસે કે જ્યાં આવા પાખંડી લોકો મહિલાઓનું શોષણ કરતા હોય છે ક્યાંક બાળક ન થતું હોય અથવા રોજગારીના પ્રશ્નો હોય પતિ પત્ની વચ્ચે ઝઘડાના સંબંધોના કંઈક આવા પ્રશ્નો હોય ત્યારે આવા પાખંડી સાધુ બાવા અથવા જે પણ લોકો છે ક્યાંક ને ક્યાંક ઊગી નીકળતા હોય છે અને ધર્મના નામે જે વિધિઓ કરે છે તેનાથી અલગ આ ધર્મના નામે ધતિંગ જે કરે છે તેવા લોકો હાલ જે સમાજમાં છે તેમને ઓળખવાની જરૂર છે તમને સમજ ના પડતી હોય તો આસપાસ અન્ય જાગૃત નાગરિકોને પૂછો સત્ય શોભ શોધક સભાનો સંપર્ક કરી શકો છો મેં નીચે નંબર મેન્શન કર્યું છે સાથે આપ પોલીસનો ખાસ સંપર્ક કરો પોલીસ તેમની ભાષામાં જ્યારે આવા ધાતુ ધૂતારા અને પાખંડીઓને પોષશે ત્યારે તેમનો પાખંડ ચોક્કસપણે બહાર આવી શકશે હાલ તો ગુજરાત સરકારના આ કાયદાનો ચારે તરફથી સારો આવકાર મળી રહ્યો છે અને સત્યશોધક સભાના પ્રમુખ પણ આ કાયદાને આવકાર આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને હાલ તેઓ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે સાથે કર્તવ્ય ગુજરાત ન્યૂઝ પણ લોકોને જાગૃત રહેવા અપીલ કરી છે કેમેરામેન ફૈઝાનજાના સાથે કાદીરશે કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત